ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પ્રસાદી પેંડા. ફ્રેન્ડ્સ, અત્યારે ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે અને માતાજીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને સાથે સાથે આખા વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન પરિસ્થિતિ સર્જાઈ છે અને લોકડાઉન પરિસ્થિતિમાં દુકાનો બંધ હોવાથી આપણને માતાજીને પ્રસાદ ધરાવવા માટેનો પ્રસાદ પણ મળતો નથી. તો આજે આપણે ઘરે ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડરમાંથી પ્રસાદી પેંડા બનાવીશું, જેને તમે પરફેક્ટ માપ સાથે ઘરે સરળતાથી બનાવીને માતાજીને પ્રસાદ તરીકે ધરાવી શકો છો. ફ્રેન્ડ્સ, મારી બનાવેલી રેસીપી તમને ગમી હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, પ્રસાદી પેંડા બનાવવાનું શરૂ કરીએ. એક કઢાઈમાં 2 ચમચ ઘી લીધું છે. ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે. હવે એમાં 1 કપ દૂધ નાખીશું અને 1 કપ મિલ્ક પાવડર નાખીશું અને 1/2 કપ આઈસિંગ સુગર, એટલે કે દળેલી ખાંડ, જેને ખાંડને મિક્સરમાં દળીને લીધી હતી. હવે આને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું. અત્યારે આપણે મિલ્ક પાવડરમાંથી પેંડા બનાવીશું, જે ઇન્સ્ટન્ટ બની જશે. ગેસની ફ્લેમને બંધ રાખીને પછી જ આ પ્રોસેસને કરવાની છે અને એકદમ સરસ એવું સ્મૂથ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અને સતત આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જ્યાં સુધી એકદમ સરસ એવું ઘટ ના થઈ જાય. જે રીતે માવો હોય છે એ રીતે ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને સતત આ રીતે હલાવતા રહેવાનું, કારણ કે મિલ્ક પાવડર છે એ ચોટે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. અને તમે આ રીતે મિલ્ક પાવડરમાંથી પેંડા બનાવો તો નોનસ્ટિક પેનનો જ યુઝ કરવાનો, જેથી એ ચોટે નહીં. એકદમ સરસ એવું એને ઘટ થવા દેવાનું છે. ઘટ થશે એટલે એ માવો બની જશે. તમે આ રીતે ઇન્સ્ટન્ટ માવો પણ બનાવી શકો છો. ઇન્સ્ટન્ટ માવો બનાવવો હોય તો એની અંદર તમારે આઈસિંગ સુગરનો યુઝ નહીં કરવાનો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઘટ થવા લાગ્યું છે. આ પેંડા ઇન્સ્ટન્ટ બની જાય છે અને જે માર્કેટમાં મળે છે એ રીતના જ પેંડા તૈયાર થશે. ખાવામાં પણ ટેસ્ટ એ રીતનો જ આવશે. પેંડા તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. ખાલી એમાં તમારે પરફેક્ટ માપ લેવાનું. જેમ કે 1 કપ મિલ્ક પાવડર લીધો છે તો 1 કપ દૂધ લેવાનું અને 1/2 કપ દળેલી ખાંડ લેવાની. આ માપથી તમે પેંડા બનાવશો તો તમારા પેંડા પરફેક્ટ જ બનશે. તમે જોઈ શકો છો ઘટ થવા લાગ્યું છે. હજુ પણ એકદમ સરસ એવું કઢાઈમાં ફરે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે તમારે ઇલાયચીવાળા પેંડા બનાવવા હોય તો આની અંદર તમે ઇલાયચીનો પાવડર પણ નાખી શકો છો. કેસરવાળા પેંડા બનાવીશું એની માટે આપણે કેસર એસેન્સ મારી પાસે છે, એને નાખીશું 2 ટીંબા, જેથી કેસરની એકદમ સરસ એવી સ્ટ્રોંગ સ્મેલ આવશે. હવે એની અંદર આપણે યલો ફૂડ કલર નાખીશું. તમારે કેસર નાખવું હોય તો તમે દૂધમાં પલાળીને કેસર પણ નાખી શકો છો. તમે જોઈ શકો છો સરસ એવા યલો કલર આવી ગયો છે. જે રીતે માર્કેટમાં યલો કલરના કેસરવાળા પેંડા મળે છે એ જ રીતના સરસ એવો કલર આવી ગયો છે. અને તમે સિમ્પલ ઇલાયચીવાળા પણ બનાવી શકો છો. હજુ એને 5 મિનિટ માટે થવા દઈશું, જેથી એકદમ સરસ એવું ઘટ થઈ જાય અને મિશ્રણ કઢાઈમાં ફરવા લાગે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મિશ્રણ સરસ એવું ઘટ થઈ ગયું છે અને કઢાઈમાં ફરવા પણ લાગ્યું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને 1 પ્લેટમાં નીકાળી દઈશું અને ઠંડુ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મિશ્રણને આપણે 1 પ્લેટમાં નીકાળી લીધું હતું અને સરસ એવું ઠંડુ પણ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, જો તમને દાણેદાર પેંડા ભાવતા હોય તો તમે અત્યારે જ પેંડા એના વાળીને બનાવી શકો છો. પણ મારા ઘરમાં થોડાક સ્મૂથ પેંડા જોઈશે. જે રીતે આપણે માર્કેટમાં મળે છે ને એ જ રીતે બનાવવાના છીએ, એટલે એને આપણે આ રીતે ચમ્મચથી મસળી લઈશું. આ પ્રોસેસને તમે હાથથી પણ કરી શકો છો. પેંડાનું મિશ્રણ તૈયાર છે. હવે એમાંથી આપણે પેંડા બનાવી લઈશું. થોડુંક એની ઉપર આપણે ઘી નાખીશું, 1 થી 2 ટીંબા જેટલું, અને ઘીવાળો હાથ કરી લઈશું જેથી હાથમાં ચોટે નહીં. હવે એના આપણે નાના નાના જે રીતે પ્રસાદી પેંડા મળે છે એ જ રીતના આપણે પેંડા બનાવીશું.
એકદમ સરસ એવા નાના નાના પેંડા બનાવે છે અને આ રીતે હાથેથી થોડાક પ્રેસ કરીશું. એ જ રીતે આપણે બધા પેંડાને બનાવી લઈએ. ગોળ ગોળ કરીને આ રીતે તરત જ બની જશે. આ રીતે આપણે ઘરે માતાજીને પ્રસાદ ધરાવવા માટે સરળતાથી પેંડા બનાવી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને સાથે સાથે આખા વિશ્વમાં લોકડાઉન પણ ચાલી રહ્યું છે, જેના કારણે અત્યારે માતાજીને પ્રસાદ ધરાવવામાં આપણને મુશ્કેલી પડે છે. તો માતાજી માટે આપણે ઘરે આ રીતે પ્રસાદ બનાવીને ધરાવી શકીએ છીએ. બધા પેંડા આપણે આ રીતે વાળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પેંડા સરસ એવા વાળી લીધા છે. હવે એની ઉપર આપણે પિસ્તાની અને બદામની કતરણ લગાવીશું. અત્યારે આપણે જે પેંડા બનાવ્યા છે એ 250 ગ્રામ જેટલા બન્યા છે. ફ્રેન્ડ્સ, પેંડાને આપણે ઠંડા થવા દઈશું. અત્યારે હું ફ્રીઝમાં 5-10 મિનિટ માટે મૂકું છું, જેથી સરસ એવા પેંડા સેટ થઈ જાય. ફ્રેન્ડ્સ, તૈયાર છે પ્રસાદી પેંડા, જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો અને માતાજીને ધરાવી શકો છો. ફ્રેન્ડ્સ, મારી બનાવેલી રેસીપી તમને ગમી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.